नमस्कार, गुजरात न्यूज સાથે હું છું વૈભવી. સમાચાર પર વાત કરીશું. સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર. ગુજરાત રાજસ્થાન સરહદે અકસ્માત. 50ના મોત. રાજસ્થાનમાં રોંગ સાઇડ પર જતી કાર ટ્રાવેલ્સ સાથે ટકરાઈ. અરવલ્લીના ચાર યુવાનના મોત. એક ઘાયલ. સિંગતેલ બાદ હવે કપાસિયા તેલના ભાવમાં વધારો. કપાસિયા તેલના ભાવમાં ફડકો. એક જ દિવસમાં 90 રૂપિયા 100નો વધારો. राजकोट महानगरपालिका आरोग्य विभाग ना दरोड़ा. नौटन अखाद्य फरसाण जत्थो झड़पायो. आज अने काले बे दिवस पुष्य नक्षत्र खरीदी माटे सौथी बेस्ट दिवस. सवारथी सोना चांदी ना शोरूम मां लोकोनो जमावड़ो. हार्दिक पटिया वर्ल्ड कप माथी बाहर. बांग्लादेश सामेनी मैच मां इजा थई हती. प्रसिद्ध कृष्णा टीम मां शामिल. સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર જે ફરિયાદ કરવામાં આવી હતી તેનો આ વાપરો છે. ચૈતર વસાવાના પીએ અને ખેડૂત રમેશ કિબ્બા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. ડેડિયાપાડા કોર્ટમાં મોડી રાત સુધી સુનાવણી પણ ચાલી હતી. વકીલોની સામસામે દલીલ પણ જોવા મળી હતી. કોર્ટે ત્રણ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ લીધા છે. ચૈતર વસાવાના પત્ની અને તેમના જે પીએ તે કસ્ટડીમાં છે. પોલીસે ત્રણ આરોપીના રિમાન્ડ માંગ્યા હતા, જોકે તે કોર્ટે ફગાવ્યા છે. પરંતુ ચૈતર વસાવા કે જેઓ હજી સુધી ફરાર છે, જેમની શોધખોળ પણ ચાલી રહી છે. તો ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેનો આ બાબલો છે. ચૈતર વસાવા હજુ સુધી ફરાર છે, જેઓની શોધખોળ હજુ ચાલી રહી છે. વનકર્મી પાસે ખંડણી માગવા તેમજ તેમને માર મારવામાં ચૈતર વસાવાનો હાથ હોવાનું સામે આવ્યું. વન અધિકારી દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ડેડિયાપાડામાં ગઈકાલે મોડી રાત સુધી પણ સુનાવણી ચાલી હતી. ચૈતર વસાવા હજુ સુધી ફરાર છે, પરંતુ તેમને પત્નીની ધરપકડ કરવામાં આવી છે. તેમના પીએની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ વેપારીઓને દુકાનો ન ખોલવા માટે ધમકાવે છે. ખાસ આજે બંધનું એલાન છે તે પણ રાખવામાં આવ્યું છે. આદિવાસી સમાજ દ્વારા જે બંધ છે તેનું એલાન રાખવામાં આવ્યું છે. આક્ષેપ અને પ્રત્યાક્ષેપોનો મારો પણ અત્યારે ખાસ જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવા હજુ સુધી ફરાર છે, તેઓની શોધખોળ અત્યારે હાલ ચાલી રહી છે. વિગત સાથે સંવાદદાતા રાજેન્દ્રસિંહ કઠવાડિયા જોડાઈ ગયા છે ફોન લાઈન પર. રાજેન્દ્ર, ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધવા બાદ તેઓ સતત તેમની ઉપર વોચ છે, પરંતુ તેઓ ફરાર જણાઈ રહ્યા છે. હાલે જાણવા માંગીશું કે કોની કોની ધરપકડ કરવામાં આવી છે, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલકુલ, હાલ જણાવી દઉં કે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેઓ બે દિવસ અગાઉ જે ફોરેસ્ટ કર્મચારી છે તેની સાથે મારપીટ, તેને ચાંદથી મારી નાખવાની ધમકી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના ઘટી હતી, જેની સામે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે ધારાસભ્ય છે તેમની સામે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો, ફરિયાદ નોંધવામાં આવી હતી. અને આ જે મામલો છે જેમાં દેડિયાપાડા ધારાસભ્યના જે પત્ની છે તેમના પીએ અને એક ખેડૂત વિરુદ્ધ જે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી એમાં આ ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. પરંતુ ગત રોજ રાત્રિના સમયે જે દેડિયાપાડા કોર્ટમાં દલીલો સાથે સુનાવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા આજે ત્રણે ત્રણ વ્યક્તિ જે પોલીસ કસ્ટડીમાં છે તેમને રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા ન હતા, જેને કારણે તેઓને પોલીસ કસ્ટડી ફરીથી મોકલવામાં આવ્યા હતા. અને હાલ આજની તારીખમાં જો વાત કરીએ તો આજે સવારથી જ ધારાસભ્યના જે સમર્થકો છે તેઓ દ્વારા દેડિયાપાડા બંધનું એલાન આપ્યું હતું, જેને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો. પરંતુ ભાજપના જે કહી શકાય કે ભરૂચના સાંસદ મનસુખ નિષ્ફળતા મળે તે માટે તેઓ જાતે નીકળ્યા હતા અને લોકોને સમજાવ્યા હતા. સાથે સાથે વાત કરીએ તો જે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, નર્મદા જિલ્લાની કહી શકાય કે તમામ પોલીસ ત્યાં ખડકી દેવામાં આવી છે સવારથી જ, અને જે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને જાતે સાંસદ મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું છે આ બાબતે. તેઓનું કહેવું છે કે જે દેડિયાપાડા
વિસ્તારના જે ભાજપના કાર્યકરો છે તેઓ જ આજે એમએલએ ને ચેતરભાઈ વસાવાને સમર્થન આપે છે, જેના કારણે જ તેઓ આવા પગલા ભરતા હોય છે. તેમ ખુદ પોતાની જ પાર્ટીના કાર્યકરો સામે તેઓ આક્ષેપ કર્યા હતા અને આજે સવારથી જ કહી શકાય કે ખૂબ ડેડિયાપાડા વિસ્તારમાં ભારે અગ્નિ જેવો માહોલ હાલ સર્જાયો છે અને હાલ તો કહી શકાય કે કોઈ અનિચ્છનીય બનાવ ડેડિયાપાડા પંથકમાં નોંધાયો નથી, પરંતુ હાલ પોલીસ બંદોબસ્ત સાથે તમામે તમામ જે કહી શકાય કે ડીવાયએસપીથી લઈને પીઆઈ પીએસઆઈ સહિતની પોલીસ ટુકડી હાલ ત્યાં તહેનાત છે અને હાલ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને શોધવા માટે પોલીસ ભરૂચ નર્મદા તેમજ સમગ્ર રાજ્યની અંદર શોધી રહી છે, પરંતુ હાલ તો ધારાસભ્ય ફરાર છે, તેઓ ભૂગર્ભમાં છે એવું કહી શકાય અને તેઓની સામે હાલ જે કેસ થયો છે જેની સુનાવણી બાકી છે, પરંતુ તેઓની ધરપકડ હજુ કરવામાં આવી નથી, તેઓ હાલ ફરાર છે. બિલકુલ, સાથે જ રાજને પણ જાણવા માગીશું કે જે પ્રમાણે આપે જણાવ્યું કે ચૈત્ર વસાવા હજુ સુધી ફરાર છે તેઓની શોધખોળ પણ ચાલી રહી છે. બીજી તરફ જે વનકર્મી છે એવી ખાસ વાત છે કે ખંડણી પણ બાંધવામાં આવે છે, તેમને બાર મારવાની પણ વાત છે. વનકર્મીનું શું કહેવું છે, ફરિયાદ નોંધ્યા બાદ તેમના શું નિવેદનો સામે આવ્યા છે? બિલકુલ, જે આ વનકર્મી છે તેમનું કહેવું છે કે જે વન વિભાગની જમીન છે, જે ગૌચર જમીન હતી જેની પર આ ખેડૂતે ખેતી કરી હતી ને કપાસનો પાક વાવી દીધો હતો, પરંતુ તેની પર જ્યારે વન વિભાગની નજર પડતા જે કર્મચારી હતા કે જેઓની અંદરમાં આ જમીનની દેખરેખ હતી તેઓએ ત્યાં તે ખેડૂતની જે ખેતી હતી તે ખેતી નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, ન કરવા માટે સૂચના આપી હતી, પરંતુ ખેડૂતે ચૈતરભાઈ વસાવાનો સંપર્ક કરી અને ચૈતરભાઈ વસાવાએ ખેડૂતની સાથે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે એ બાબતે વનકર્મીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને ઘરે બોલાયા પછી તેમની સામે કહી શકાય કે તકરાર થઈ હતી અને હાથાપાઈ પણ થઈ હતી, જેની અંદર તેમના પત્ની પીએ અને પેલા ખેડૂતનો પણ મોટો ભાગ હતો અને ખુદ ધારાસભ્યએ પોતાની પાસે રહેલી જે બંદૂક હતી પિસ્તોલ હતી તેમાંથી તેના વનકર્મીને ડરાવવા માટે એક રાઉન્ડ હવામાં ગોળીબાર પણ કર્યો હતો, જે બાબતે વનકર્મીએ તમામ પોલીસ વિભાગે જે ધારાસભ્ય છે તેમની ઉપર કેસ કર્યો હતો અને તેઓની સામે પગલા કાયદેસરના પગલા ભર્યા હતા, જેની વિગત કહી શકાય કે નર્મદા એસપીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણવા મળી હતી, પરંતુ હાલ તો જે ધારાસભ્ય છે તેઓ ફરાર છે, તેઓની શોધખોળ હજુ ચાલુ છે, પરંતુ તેમના પત્ની પીએ અને જે ખેડૂત છે તેમની સામે જે ગુનો દાખલ કર્યો છે તે બદલ તેઓની ધરપકડ કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર રાજેન્દ્ર સમગ્ર જાણકારી માટે. સંવાદદાતાએ જે પ્રમાણે અત્યારે જાણકારી આપી છે તે અનુસાર વનકર્મી ઉપર ખાસ જે બારાબારીનો આક્ષેપ છે વનકર્મીએ લગાવ્યો છે, તેની સાથે ખંડણીનો આક્ષેપ પણ લગાવ્યો છે. ચૈતર વસાવાના પીએ અને તેમની સાથે જ તેમના પત્ની પણ આ સમગ્ર મામલામાં સામેલ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. ચૈતર વસાવા હજુ સુધી ફરાર છે, પરંતુ ચૈતર વસાવાના પત્ની અને તેમના જે પીએ છે તે હાલ પોલીસ કસ્ટડીમાં છે. જોકે પોલીસે ત્રણ જે આરોપી છે તેમના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે તે ફગાવી દીધા છે. ચૈતર વસાવાના પીએ અને તેમના જે પત્ની છે તેમની સાથે સાથે જ ખેડૂત રમેશ કિંબા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના કન્વીનરો દ્વારા દિવાળી પર્વના પૂર્વ દિવસોમાં લોકો પાસેથી કપડાં એકત્રિત કરવા માટેની શરૂઆત ગાંધીનગરમાં શહેર ભાજપના નેતાના નિવાસ સ્થાન સેક્ટર 8 આરંભ કરવામાં આવી હતી. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુખી સંપન્ન લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે બને ત્યાં સુધી સારા વસ્ત્રોનું દાન કરજો જેથી દિવાળી દરમિયાન જરૂરિયાતમંદ લોકો પહેરી શકે. તેમણે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના કન્વીનરો અને કાર્યકર્તાઓની કામગીરીને પણ બિરદાવી હતી. जलाए दीप जहां अभी भी अंधेरा है,
गुजरात सरकारना अनेक विभागों द्वारा हर हमेश चाहे नवरात्रि होय, दिवाली होय, अन्य त्योहारों होय, गुजरातना मध्यम वर्गना लोको, सामान्य नागरिको, गरीबों माटे हमेशा कईक ने कईक एवा कार्यक्रमों आयोजन करवामां आवे छे जेथी सामान्य नागरिकों ने कोईक कारणों थी फायदो थाय। गुजरात सरकारना लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्रभाई पटेलना मार्गदर्शन में स्वामी विवेकानंद युवक बोर्ड अने भारतीय जनता पार्टीना प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल जीना मार्गदर्शन में भारतीय जनता पार्टीना तमाम कार्यकर्ताओं अने सामाजिक संस्थाओं साथे मिलीने दिवालीना आ त्यौहार निमित्ते गुजरातीओना घर में एक परंपरा होय छे के दिवालीना पूर्वे घर ने स्वच्छ करवामां आवे, घर में जे कोई पोताने उपयोगी जरूरी सामान ना होय ए सामान ने घरेथी निकालता होय छे। अने आ त्यौहार निमित्ते स्वामी विवेकानंद युवक बोर्ड अने भारतीय जनता पार्टीना कार्यकर्ताओं घरे घरे जईने गुजरातना नागरिकोने जे कपड़ा वधाराना होय, जे एमने लागता होय के कोईकने आपीने एना घरमां दिवालीना त्यौहारनो रंग बदलाई शके छे एवा लोकोने अमे विनंती करीने एमना घरे घरे जईने एमना द्वारा दान करायेला कपड़ाओ जरूरियातमंदों सुधी पहोंचाड़वानुं एक माध्यम बनी रह्या छे। मारी आजे गुजरातना सौ नागरिकोने विनंती छे दिवालीना आ त्यौहार निमित्ते तमे कोईना घरमां खुशी लावानुं कारण बनो, तमारा घरेथी तमने जे कामना ना होय एवा कपड़ाथी अगर कोईना घरनी खुशी वधती होय तो जरूरथी आ अभियानमां आपणे भाग लेवो जोईए। आप सौ लोकोने विनंती छे के कपड़ा फाटेला के कोई भी प्रकारना डागाओ लागेला के मेला कपड़ा आपवा नहीं, जेथी सामने जेने अमे कपड़ा आपवा मांगे छे तेने भी दिवालीना समय पर आ कपड़ा उपयोग करी सके तेवा ज कपड़ा आपवा माटे आप सौने विनंती छे। आजे गांधीनगर खाते भारतीय जनता पार्टीना अध्यक्ष श्री रुचिरभाई भट्टना घरेथी आ अभियाननी शुरुआत करी छे, तेमनी जोड़े जोड़े तेमनी सोसायटीना सौ सभ्यों, गांधीनगरना नगरजनों, कॉर्पोरेटरो, भारतीय जनता पार्टीना सौ आगेवानो, सामाजिक संस्थाना सौ आगेवानो तमाम लोकोए कपड़ा दान कर्या छे। हर सुधी गुजरातमां 15,000 થી વધારે લોકોએ આ અભિયાનમાં ભાગ લીધો છે, માત્ર એક દિવસમાં 15,000 થી વધારે લોકોએ આમાં ભાગ લીધો અને આવનારા દિવસોમાં આવનારા 3-4 દિવસ લગભગ એક એક કાર્યકર્તાઓ હજારો ઘર સુધી જઈને હજારો ઘરની દિવાળીમાં ખુશીઓ લાવવાનો પ્રયત્ન કરશે। गीर सोमनाथ में वेरावल बाईपास पर विम्स खानगी होस्पिटल नो प्रारंभ मुख्यमंत्री भूपेन्द्र पटेल ना हस्ते करायो हतो। मुख्यमंत्री साथे होस्पिटल निर्माण करनार मायाभाई आहिर, प्रदेश भाजप प्रमुख सी आर पाटिल, केन्द्रीय मंत्री मुणुभाई बेरा, सांसद राजेश चुडासमा, पूर्व राज्यमंत्री जशोभाई बारड, धारासभ्य केसी राठौड, प्रद्युमन वाजा, पूर्व धारासभ्य राजूशीभाई जोटवा, गोविंद परमार सहित पदाधिकारी पण जोड़ाया हता। अमदावाद काकरिया खाते आवेल दिवान बलुभाई शाळा में रेडक्रॉस और ओडीसी बैंक द्वारा बाळकों ने सीपीआर ट्रेनिंग माटेनुं आयोजन करायुं हतुं। ईडीसी बैंक डायरेक्टर अजय पटेल हाजर हता अने तेवो पण आ शाळा में अभ्यास करीने आगळ आव्यानी वात पण वाकोड़ी हती। तेमणे जणाव्युं हतुं कि मारा जीवन घडतर में दिवान बलुभाई शाळानो बहु मोटो फाळो हतो, आ शाळा में एमने खूब प्रेम मळ्यो छे। आ ट्रेनिंग 1,00,000 करता पण वधारे बाळकोने नहीं पण 4,00,000 विद्यार्थीओने ट्रेनिंग आपवी जोईए। सीपीआर ट्रेनिंग थी आचार्ये लिफ्ट में बाळकने मदद करता जीव बचाव्यो, अमे विद्यार्थीओ माटे बुक बनावीशुं।
અમદાવાદમાં ટ્રાફિક સેન્સ ખૂબ ઓછો છે ત્યારે મોદી શાહની જોડીએ દેશની ખૂબ પ્રગતિ કરાવી છે। આજનો કાર્યક્રમ એક તો દિવાન વલ્લભભાઈ શાળા અમારી અમે અને મેહુલભાઈને બધા આ શાળાના વિદ્યાર્થી છે। અમે આખા અમદાવાદમાં અને પછી જો શક્ય બને તો આગળ બી આ જે બાળકો છે એમને બેઝિક ટ્રેનિંગ સીપીઆરની ફર્સ્ટ એડની કોઈ બી એક્સિડન્ટ થાય તો મદદરૂપ થવાની તદઉપરાંત કો બેન્કિંગ કેવી રીતે કરાય રોડ ટ્રાફિક નિયમો આ બધી એક 1.5 કલાકની અંદર એક બેઝિક જાણકારી અને બાળકો શિસ્ત અને માનવતાવાદી જે નરેન્દ્રભાઈની ઈચ્છા છે કે ભાઈ ભારત દેશના બાળકો આજે આપણું સેકન્ડ જનરેશન છે અત્યારે જે વાતાવરણ બન્યું છે એનાથી વધારે સારું વાતાવરણ અમદાવાદમાં અને આખા ગુજરાતમાં એ ગુજરાત રોલ મોડેલ છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ માટે તો એના માટે બાળકોને એક બેઝિક ટ્રેનિંગ આપવાની કોશિશ કરી છે શાળાના અમારા ટ્રસ્ટીગણ અને બધાએ આજે અમે લોન્ચિંગ કર્યું અત્યારે અમદાવાદમાં લગભગ 3-4 લાખ જે વિદ્યાર્થીઓ છે એમને આ બેઝિક ટ્રેનિંગ આપીશું અને માનવતાવાદી પ્રવૃત્તિ સાથે લોકોને કેવી રીતે મદદરૂપ થવાય અને એનાથી તમારા જીવન ધોરણ કેવી રીતે ઊંચું આવે એના માટેની બી વાત કરવાના છે। ત્યારે સૌથી પહેલાં તો આજે જે કાર્યક્રમ કર્યો છે એનું ઉદ્ઘાટન અમે દિવાન વલ્લભભાઈ શાળામાંથી કર્યું છે એમના ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રી અને શિક્ષકોએ આના માટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ બદલ અમારા અમદાવાદ રેડક્રોસ એટલે ગુજરાત રેડક્રોસ સોસાયટી અને મેડિકલ ગુજરાત મેડિકલ એસોસિએશન અમદાવાદ મેડિકલ એસોસિએશન બધા સાથે રહીને આ કાર્યક્રમ કરીએ છીએ તો અમે સ્કૂલને ખરેખર આજે ઉદ્ઘાટન પ્રસંગે અમને જે અહીંયા બધાને બોલાવ્યા અને આ જે કાર્યક્રમમાં બાળકોને જોડવાની કોશિશ કરી એ બદલ સ્કૂલનો અને એના ટ્રસ્ટીગણનો આભાર માનીએ છીએ। અમદાવાદમાં જેટલી સ્કૂલ છે બધાનો સંપર્ક કરવામાં આવશે અને એ સંપર્ક કરી અને એમના જ્યારે વિદ્યાર્થીઓની આ શનિવારે પ્રાર્થના સમય હોય એવી રીતે એમનો સમય લઈ અને ધોરણ 10, 11, 12ના વિદ્યાર્થીઓ માટે આ ટ્રેનિંગ ગોઠવી છે। અશ્રુ યુવા એક તરફ નશાની આડમાં સપડાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા ડ્રગ્સ નાબૂદી અને વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે તેવા બાળક ભૂમિ ઉપર એક અલગ અંદાજથી નાટક રજૂ કરવામાં આવ્યું હતું। આ નાટક વ્યસન મુક્તિ ડ્રગ્સ નાબૂદી પર બનાવવામાં આવ્યું હતું। આ નાટકમાં માસૂમ બાળકની એક યુવાની મા બાપના આત્મચિંતનની માણસની અંદર રહેલા એક માણસની યુવાઓને પ્રેરક બનવાની કર્તવ્ય અને જવાબદારીની વાત કરવામાં આવી હતી। આમાં નાટક ખૂબ પ્રેરણાદાયી સંદેશ આપતું હતું। ચાલીસ વર્ષથી નાટક સાથે સંકળાયો છું। આપણા સમાજમાં જે ખાસ કરીને યુવાનોમાં ડ્રગ્સનું વ્યસન જોવા મળે છે તો ડ્રગ્સ નાબૂદી અભિયાન સ્વરૂપે આ નાટકનું મેં નિર્માણ કર્યું છે। ખાસ કરીને નાટક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પુસ્તક વાંચનના વિચાર આધારિત છે અને સાથે સાથે ડ્રગ્સ નાબૂદી આ બંને વિચારોને સાંકળીને આ 1 કલાકનું સોલો પરફોર્મન્સ આપણે તૈયાર કર્યું છે અને હું આને અભિયાન સ્વરૂપે સમાજમાં ખાસ કરીને યુવાનોમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં લઈ જવા માગું છું। નર્મદામાં વન વિભાગે ચૈતર વસાવા તેમના પત્ની સામે મારામારી અને રાઇટિંગનો ગુનો દાખલ કર્યો હતો સાથે ચૈતર વસાવાના પિયર અને ખેડૂત રમેશ ગંબા સામે પણ ગુનો નોંધાયો હતો જે અંતર્ગત રેડિયાપાડા કોર્ટમાં મોડી રાત સુધી સુનાવણી ચાલી હતી જેમાં વકીલોની સામ સામે દલીલ ચાલી હતી અને કોર્ટે 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા હતા। ચૈત્ર વસાવાના પત્ની અને તેમના પીએ કસ્ટડીમાં છે જ્યારે પોલીસે 3 આરોપીના રિમાન્ડ માંગ્યા હતા તે કોર્ટે ફગાવ્યા હતા અને ચૈતર વસાવા હજુ ફરાર છે।
રાજકોટમાં હવે સિંગ તેલ બાદ કપાસિયા તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ફડકો થયો છે. એક જ દિવસમાં 90 રૂપિયા 100 નો વધારો થયો છે. કપાસિયા તેલના 15 રૂપિયા કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ હવે 1510 હતો, જે વધીને 1610 થયો છે. કપાસિયા તેલના ભાવને પગલે સિંગ તેલના ભાવ પણ વધે તેવી પણ શક્યતાઓ છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં પણ વધારો થયો છે. દિવાળી બાદ પણ લટસરાની સીઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી છે. એક તરફ ક્રિકેટ વિશ્વકપ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટના વકીલો દ્વારા ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત હાઈકોર્ટના વકીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ સાથે રહેવા, હળવાશની પળો માણવા અને ફિટ રહેવા માટેનો છે. મહત્વનું છે કે વકીલો દ્વારા લગભગ છેલ્લા 4 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. છેલ્લા 4-5 વર્ષથી કરીએ છીએ. કારણ એક જ છે કે એડવોકેટ્સને એવું કહેવામાં આવે છે કે સ્ટ્રેસમાં રહેતા હોય છે 24 કલાક, આ રિલેક્સ થવા માટે. બીજું મારો એક પહેલેથી એક છે વિચાર છે કે હું મારા પરિવાર સમજું છું આ લોકોને, અને 28-25 વર્ષ પહેલાં જે અમે રમતો રમતા હતા અને જે આનંદ લેતા હતા ફરીથી અમે આનંદ લઈએ, એના માટે આ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ ટુર્નામેન્ટ અમે રાખીએ છીએ. દર વર્ષે રાખીએ છીએ, વર્ષમાં 2-3 વખત હોય છે, અને બધા બહુ આનંદ કરીને બધા નાના બાળકો સાથે ફેમિલી સાથે બધા આવતા હોય છે અને રમીએ છીએ અમે સરસ રીતે. બધા એડવોકેટ્સ જ છે. બીજું 6 ટીમ રમી રહી છે આજે, અને એની અંદર અમે લોકો એવું નથી કહેતા કે ફાઇનલમાં આ આવે કે આવે, પણ દરેક ટીમમાં જે વિજેતા થાય ને મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝને અમે એવોર્ડ આપતા હોઈએ છીએ. અને ખાસ કરીને હવે દિવાળીનો તહેવાર છે તો સારી રીતે પૂજાપાઠ કરી શકીએ એના માટે એક નાનકડું સરનાર પ્રતિક રૂપે, કારણ કે એવું કહેવાય છે કે એડવોકેટ્સને ગણેશજીની પણ આશીર્વાદ જોઈએ, સરસ્વતીના પણ આશીર્વાદ જોઈએ, લક્ષ્મીજીના પણ જોઈએ, એટલે એના પ્રતિક રૂપે અમે એક પેલું આપવાના છે, મોમેન્ટો જેવું એ પણ આપવાના છે દરેક પ્લેયર્સને. અને આના માટે મેન ઓફ ધ મેચ ને મેન ઓફ ધ સિરીઝ નહીં, એનાથી ઉપરાંત પણ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જેટલા રમે છે બધાને પણ અમે આપતા હોઈએ છીએ મોમેન્ટો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.